રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 40 કરોડ ઉપરાંતની રકમનું ફૂલકું ફેરવી ઓફિસના સંચાલક અને પુત્ર ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ નોંધાઈ છે. જેબી એકાઉન્ટિંગ સર્વિસના નામે ન્યૂ હેવન એન્કલેવ હરીશ પેટ્રોલ પંપની બાજુમાં પાણીગેટ ખાતે ઓફિસ ચલાવતા પિતા પુત્રે અનેક રહીશો જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે એમની પાસેથી રોકાણના નામે મોટી મોટી રકમ પડાવી રાતોરાત ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા હતા. જેને લઈને 50 ઉપરાંત રોકાણકારો પ્રથમ પાનીગેટ બાદમાં શહેર પોલીસ કમિશનર અને ડીસીબી ક્રાઇમને મળી લેખિત ફરિયાદ આપી હતી. એકાઉન્ટિંગના જે માલિક ઓનર પ્રફુલભાઈ બ્રહ્મભટ્ટ અને જીગર બ્રહ્મભટ્ટ જેને બધી પાર્ટીઓ પાસેથી જેમના અહીંયા જે વર્ક થતું હતું અમે અહીંયા સ્ટાફના જ છે બધા જે અમે અહીંયા વર્ક કરતા હતા અને સ્ટાફના પાસેથી બી પૈસા લીધા ઇવન જેટલી પાર્ટીઓના કામ થતા એ પાર્ટીઓ પાસેથી બી પૈસા લીધા એમને અને છેલ્લા 4 મહિનાથી એમને જે અમને બધાને જે વિશ્વાસમાં લઈને બધા પાસેથી પૈસા લીધા અને પછી એવું કર્યું એમને કે અચાનક રાતોરાત ભાગી ગયા અહીંયાથી. ટોટલ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 50 કરોડની એમાઉન્ટનું એ લોકોએ બધાનું કરીને ભાગી ગયા છે. અત્યાર સુધીમાં અમે પાનીગેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફરાવી છે એમની અને આજે અમે પોલીસ કમિશનરની ત્યાં પણ જવાના છે અરજી લઈને અમારી. એમાં અમને એવું કીધું હતું કે બિઝનેસના ઇન્વેસ્ટમેન્ટ મોટા મોટા પ્રોજેક્ટમાં અમે તમારે ઇન્વેસ્ટ કરીશું અને જ્યારે એનો નફો મળશે એના તમને લોકોને સારું વળતર આપીશું એમ એ રીતે અમારી પાસેથી પૈસા લીધા એમને. આ ટાઈમ તો એમને ઘણા વર્ષોથી કરતા હતા પણ 2012થી કરતા પણ તે વખત એવું કશું એમને હતું નહીં પણ છેલ્લા 1 વર્ષથી એમને ધીમે ધીમે બધું બગાડવા અને એની અંદર સચિન શાહનો હાથ છે. સચિન શાહે બધાના એમને બધું શીખવાડ્યું બધાને શીખવાડ્યું કે પ્રફુલભાઈ બ્રહ્મભટ્ટને કે આ બધાને કોઈને વળતર નહીં આપવાનું પૈસા જે છે તમે લઈને તમે સેફ થઈ જાઓ. એક વખત એ મારો કન્સલ્ટન્ટ છે એવું અમને કહેવામાં આવ્યું હતું કે મારો બિઝનેસ પાર્ટનર છે એવું પણ કહેવામાં આવ્યું હતું અમને બધાને. અમે હમણાં કમિશનર પોલીસ કમિશનરની ઓફિસે જવાના છે. તમારા કેટલા રૂપિયા? મારા પોતાના જે મારા ફેમિલી મેમ્બર સાથે થઈને 50 લાખ રૂપિયા છે અને મારું નામ અર્ચના રાજપૂત છે અને અમે સ્ટાફનાથી માંડીને બધાના થઈને સ્ટાફના અમે જે 10 જણ છે 10 જણના થઈને 90 લાખ રૂપિયા છે અને એના સિવાય બી જેટલી બધી પાર્ટીઓ છે અહીંયા રૂબરૂમાં હાજર છે તમે એમને પૂછી શકો છો. એમ ટોટલ થઈને 50 કરોડનું કર્યું છે એમને.